नमस्कार विद्यार्थी मित्रों, फरी एक वार आपणे ધોરણ 8 એનું ચેપ્ટર નંબર 3 માં મળ્યા છીએ। અગાઉના લેક્ચરમાં આપણે વાત કરી કે કેવી રીતે મવાળવાદી જે નેતાઓ છે એ મવાળવાદી નેતાઓ દ્વારા ઉગ્ર વિરોધ જે છે એ ઉગ્ર વિરોધ અંગ્રેજ સરકારનો કરવામાં આવ્યો। ત્યારબાદ આપણે વાત કરીએ કે હિન્દુ મુસ્લિમ જે છે એ હિન્દુ મુસ્લિમનું વિભાજન જે છે એ કરવામાં આપણે સફળ રહ્યા હતા અંગ્રેજો। तो अंग्रेजों सफल रहा था। त्यार बाद नी बात करिए कि लखनऊ करार 1916। आपणे अगाउ बात करी के मुस्लिम लीग जे छे ए मुस्लिम लीग नी स्थापना 1906 मां थई गई हती अने जेमां मुसलमानो जे छे ए पोते पण हिंदुओ छे एनाथी अलग रहे अने कार्य करता हता। जो के आवी ज एक अंग्रेजोनी नीति हती के जो हिंदू अने मुस्लिम जे छे एनी वच्चे जो झगड़ा थता रहेशे તો આપણે જે છે ફાવી જશું, અથવા તો અંગ્રેજો જે છે એ શાસન કરવામાં યોગ્ય રીતે આગળ વધી શકશે અને ભારતને ગુલામ જ બનાવી રાખશે। તો એમાં પણ આપણે એમ કહી શકીએ કે લખનૌ કરાર જે છે એ લખનૌ કરાર ખૂબ જ મહત્વપૂર્ણ આપણે યાદ રાખવા જેવો છે। તો 1915માં કોંગ્રેસ અને મુસ્લિમ લીગે એક સાથે મુંબઈમાં પોતાનું અધિવેશન ભરેલું છે। એક વર્ષ પછી કોંગ્રેસ જે છે અને મુસ્લિમ લીગ તેમના વાર્ષિક અધિવેશન એક સાથે લખનૌમાં રાખ્યા હતા, એટલે કે પહેલા જે વાત કરી એ મુંબઈમાં પોતાનું અધિવેશન હતું। આ જે સમયગાળો છે એ 1915ની વાત કરેલી છે અને ત્યારે જ નક્કી કરેલું હતું કે લખનૌમાં આ જે આગળનું અધિવેશન જે છે એ આપણે યોજશું। અને લખનૌમાં મળેલા કોંગ્રેસના અધિવેશનમાં લોકમાન્ય તિલકે પણ હાજરી આપી હતી। અગાઉ જે વાત કરી એ પ્રમાણે 1907ના સુરત કોંગ્રેસ અધિવેશનમાં મવાળવાદી અને જહાલવાદી નેતાઓ જે છે એ પણ અલગ પડ્યા હતા। એટલે શું, તો કે આપણે અગાઉ વાત કરી કે મવાળવાદી એટલે એવા નેતાઓ કે જે શાંતિપૂર્ણ રીતે બંધારણીય રીતે પોતાનો સ્વરાજ માગવા માગે છે અથવા તો પોતાનો હક માગવા માગે છે। ત્યારે જહાલવાદી નેતાઓ છે એ ઉગ્ર વિરોધ કરીને, જહાલવાદી નેતામાં આપણે નામ કીધું હતું લાલબાલ અને પાલ, તો આ જે છે ઉગ્ર વિરોધ કરી અને પોતાનો હક જે છે એ ફરી પાછો માગવા માંગતા હતા। તો આ જે જૂથ અલગ થયેલા હતા એ 1916માં લખનૌ મુકામે સમજૂતી કરાર કરી અને પોતે પાછા ભેગા થઈ ગયા હતા। અને આ કરારથી જ કોંગ્રેસ અને જે મુસ્લિમ લીગે રાજકીય પક્ષો તરીકે રાષ્ટ્રીય હિતને મહત્વ આપ્યું, એટલે કે કોંગ્રેસ જે છે એ કોંગ્રેસે હિન્દુ મુસ્લિમના ઝઘડા જે છે એ થશે તો અંગ્રેજોને ફાયદો થશે એવું વિચારી અને પોતે પોતાનો ફાયદો નહીં પણ રાષ્ટ્રનો ફાયદો થાય, રાષ્ટ્રનું હિત થાય એના માટે આપણે યોગ્ય પગલાં અથવા તો યોગ્ય લડત જે છે એ લડી અને આપણે ભારતને જીત અપાવશું એવું એણે નક્કી કર્યું। તેથી જ સ્વરાજ માટેની લડત જે છે એને 1916નો જે લખનૌ કરાર છે ત્યારથી તેને બળ મળ્યું। અને એના પછી વાત કરી આપણે સુભાષચંદ્ર બોઝ અથવા તો તેના દ્વારા જે સ્થાપવામાં આવેલું હતું એ આઝાદ હિન્દ ફોજ। સુભાષચંદ્ર બોઝ નામ યાદ આવે એટલે ચલો દિલ્હીનો નારો, પછી તું મુજે ખૂન દો મેં તુમે આઝાદી દુંગા, આવા નારાઓ જે છે એ આપણા મગજમાં ગુંજી ઉઠે। તો આવા જે ખૂબ જ વધારે એવું પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા ભણતરની બાબતમાં, પછી નેતાની બાબતમાં, આગેવાનીની બાબતમાં ખૂબ જ વધારે યોગ્ય એવા વ્યક્તિ જો આપણે વાત કરીએ તો એ છે સુભાષચંદ્ર બોઝ। એનો જન્મ 23 જાન્યુઆરી 1897ના રોજ ઓડિશાના કટક મુકામે થયેલો હતો। તેમની માતાનું નામ પ્રભાવતી અને પિતાનું નામ જાનકીનાથ હતું। બાળપણથી જ તેઓ બુદ્ધિ પ્રતિભા ધરાવતા હતા અને ખૂબ જ બુદ્ધિશાળી હતા। તેને 1820માં લંડનમાં ICS જે ખૂબ જ અઘરામાં અઘરી પરીક્ષા, એક ભારતીય માટે તો ખૂબ જ વધારે અઘરી કહેવાય કારણ કે પહેલાં તો અંગ્રેજી શિક્ષણ અને એ અંગ્રેજી શિક્ષણમાં પણ ખૂબ જ અઘરી એવી એક્ઝામ જે છે ICS જે છે એ 4થા નંબરે પાસ કરેલી હતી। ભારતમાં આવ્યા પછી હિન્દી રાષ્ટ્રીય મહાસભા જે છે, આપણે કોંગ્રેસની વાત કરેલી છે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, એમાં પણ જોડાયા અને દેશની સ્વાતંત્ર્ય ચળવળો જે છે એમાં પણ તેણે ભાગ લીધો।
11 વખત રાજકીય કેદી તરીકે પણ પકડાય. આપણે અહીંયા એમ કહી શકીએ કે તેનો વિરોધ જે છે એ મવાળવાદી નેતાની જેમ નહીં પણ જહાલવાદી નેતાની જેમ ઉગ્ર વિરોધ હતો. અને તે કેટલી વખત પોતે જેલમાં પણ જઈ આવેલા છે. પછી તો કે જે પ્રમાણે એક એક અધ્યક્ષ જે છે એ દર વર્ષે હોય છે, તો 1938માં હરિપુરા, ગુજરાતમાં આવેલું હરિપુરા ખાતે જે કોંગ્રેસ અધિવેશન મળેલું હતું એમાં પણ સુભાષચંદ્ર બોઝ જે છે એ પ્રમુખ બન્યા હતા. ત્યારબાદ એક જ વર્ષ પછી 1929માં જે ત્રિપુરામાં મળેલ કોંગ્રેસ અધિવેશન જે છે એમાં પણ ફરી પાછા તે પ્રમુખ બન્યા. પણ કેટલાક મતભેદ હતા. ઘણા લોકો જે છે એ સુભાષચંદ્ર બોઝને પોતાના નેતા તરીકે સ્વીકારતા ન હતા. તો આપણે એમ કહી શકીએ કે એ સમયે તેને પોતે પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધેલું હતું. અહીંયા સુભાષચંદ્ર બોઝ જે છે એ પોતાના હાથે પોતાની જે સેના ઊભી કરી અને પોતે અંગ્રેજો તરફ યુદ્ધ કરવાના આપણે એમ કહી શકીએ ફિરાકમાં હતા, અથવા તો તેને એના માટે જાપાન, રશિયા, અલગ અલગ ઘણા બધા દેશો, જર્મની વગેરેની પણ તેને મુલાકાત લીધેલી હતી. અને તે લોકો પોતાની જ રીતે એક ફોજ બનાવી અને અંગ્રેજોનો વિરોધ કરવા માગતા હતા. 1939માં સુભાષચંદ્રએ ફોરવર્ડ બ્લોક નામની જે એક સમય આઝાદી ફોજ તરીકે જાણીતી થશે, ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની રચના કરી અને યુરોપમાં દ્વિતીય વિશ્વયુદ્ધ જે છે એ તમને ખ્યાલ જ છે કે 1939માં દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ગઈ હતી. તો ફોરવર્ડ બ્લોકે યુદ્ધ વિરોધી પ્રચાર જે છે એ શરૂ કર્યા. એટલે કે સામાન્ય રીતે યુદ્ધ જે છે એ દ્વિતીય વિશ્વયુદ્ધ થયું હતું અને આ વિશ્વયુદ્ધમાં અંગ્રેજોએ પણ ભાગ લીધેલો હતો. તો આ અંગ્રેજો શું કરશે? તો કે ભારતીય લોકોને શું કરશે? તો કે આ યુદ્ધમાં મોકલશે. તો ભારતીય લોકોને જ નુકસાન જવાનું ને, કારણ કે ભારતના જ લશ્કર જે છે એ લશ્કરો આમાં મૃત્યુ પામશે. તો યુદ્ધ વિરોધી પ્રચાર શરૂ કર્યા. સુભાષચંદ્ર અને તેમના સાથીઓને સરકારે જેલમાં પણ પૂરી દીધા હતા. આ જે યુદ્ધ વિરોધી પ્રચાર જે છે એ કરવામાં આવ્યા, જેને લીધે અંગ્રેજ સરકારે એને જેલમાં પણ પૂરી દીધા. સુભાષચંદ્ર બોઝ જે છે એ ઉપવાસ ઉપર ઉતર્યા અને એની તબિયત લથડી જતા તે પોતે જેલ મુક્ત કરાયા. જેમ ગાંધીજી છે એ પણ આવી રીતના જ પોતે ઉપવાસ કરી અને જેલમાં રહેતા હતા, તો એવી જ રીતે સુભાષચંદ્ર બોઝ પણ પોતે ઉપવાસ કરી અને જેલમાંથી મુક્ત કરાય અને પોતે નજર કેદ રખાય. 17 જાન્યુઆરી 1941ના રોજ મધ્યરાત્રિએ સુભાષચંદ્ર બોઝ અંગ્રેજ સરકારની જે નજરકેદ છે એ નજરકેદમાંથી પોતે નીકળી ગયા અને એના માટે તેને વેશ પરિવર્તન કરી પેશાવર, ત્યારબાદ કાબુલ અને પછી પોતે મોસ્કો થઈ અને ક્યાં ગયા? તો કે બર્લિન. હવે બર્લિન જે છે એ કયા દેશની રાજધાની જે છે એ તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. ત્યાંનો નેતા જે છે એ સમયે ખૂબ જ વધારે ચર્ચામાં હતો. બર્લિન પહોંચી રેડિયો પરથી પ્રવચન આપતા અંગ્રેજી સરકાર જે છે એ ચોંકી ઉઠી હતી. એટલે કે અંગ્રેજોની નજર સામે જ પોતે નીકળી ગયા અને બર્લિન પહોંચી ગયા અને ત્યાંના રેડિયોમાં તેને ભાષણ આપ્યું હતું. તો તેથી તેઓ સુમાત્રા જઈને જાપાન ગયા. ત્યાંથી જે બર્લિન છે એ બર્લિનથી તે લોકો તે સુભાષચંદ્ર બોઝ જે છે એ ક્યાં ગયા હતા? જાપાન ગયા હતા. એ આવી રીતના શું કામ અલગ અલગ જગ્યાએ જતા હતા? કારણ કે એમને ખ્યાલ આવી ગયો હતો કે ભારતને જો આઝાદ કરાવવું હોય તો આપણે કેટલીક વિદેશી નીતિઓ અપનાવવી પડશે. કેટલીક વિદેશી શક્તિઓ જેમ કે જાપાન છે, પછી જર્મની છે, એવી કેટલીક વિદેશી શક્તિઓનો સહારો લઈ અને પછી આપણે અંગ્રેજોને આપણા દેશમાંથી હાંકી કાઢી શકીએ. પણ આવા જે જાપાન તથા જર્મની, રશિયા આવા અલગ અલગ દેશ જે છે એમાંના કોઈ પણ ભારતનો સાથ આપવા માટે તૈયાર થયા નહીં. અને અંતે આપણે એમ કહી શકીએ કે સુભાષચંદ્ર બોઝે પોતે જ આ જ રીતના આંદોલન અથવા તો પોતે જ વિરોધ જે છે એની શરૂઆત કરી દીધી. આના માટે પણ એક પિક્ચર છે બોઝ કરીને. આ પિક્ચર જે છે તમે જોશો એટલે તમને થોડો ઘણો ખ્યાલ આવી જશે કે કેવી રીતે સુભાષચંદ્ર બોઝ જે છે એને વિરોધ પોતે નોંધાવેલો હતો. અહીંયા વાત કરીએ કે આઝાદ હિંદ ફોજ જે છે એના સુકાની પદે, તો બ્રિટિશ લશ્કરના ભારતીય અમલદાર કેપ્ટન મોહનસિંહ જે છે
કે જાપાનને શરણે ગયેલા ભારતીય સૈનિકોમાંથી આઝાદ હિંદ ફોજની રચના કરી. સામાન્ય રીતે આપણે એવું યાદ રાખતા હોય કે આઝાદ હિંદ ફોજ જે છે એની રચના આપણે જે સુભાષચંદ્ર બોઝ છે એણે કરેલી, પણ અહીંયા આપણે ખાસ યાદ રાખવાનું છે કે કેપ્ટન મોહનસિંહ છે, આ કેપ્ટન મોહનસિંહની આગેવાની હેઠળ આ આઝાદ હિંદ ફોજની રચના જાપાનમાં રહેલા ભારતીય સૈનિકોમાંથી થયેલી છે. અને જાપાન સરકાર તથા રાસબિહારી બોઝ જે છે એની વચ્ચે મતભેદ થતા મોહનસિંહે રાજીનામું આપવાની ફરજ પડી અને આઝાદ હિંદ ફોજનું ભાવિ થોડા સમય માટે અનિશ્ચિત બન્યું. કારણ કે જે નેતા હોય એ નેતા જો રાજીનામું આપી દે તો પછી ત્યાંના લોકો જે છે એમાં પણ અસંતોષ થાય, તો આઝાદ હિંદ ફોજના જેટલા વ્યક્તિઓ હતા અથવા તો જે લશ્કરી વ્યક્તિઓ હતા એ બધા લોકોને થોડો અસંતોષ ફેલાણો અને આપણે એમ કહી શકીએ કે આ જે આઝાદ હિંદ ફોજ જે છે એ અનિશ્ચિત બની. તો રાસબિહારી બોઝે સર્વસંમતિથી 4 જુલાઈ 1943 ના રોજ આ જે આઝાદ હિંદ ફોજના સર્વોચ્ચ નેતા તરીકે સુભાષચંદ્ર બોઝ જે છે એની વરણી કરેલી હતી. એટલે જેની સ્થાપનાની જો વાત કરીએ તો પહેલા હતા કેપ્ટન મોહનસિંહ, એને સ્થાપના કરી હતી, અને ત્યારબાદ સુકાની પદ તરીકે જે સુભાષચંદ્ર બોઝ છે એ આવ્યા હતા. જુલાઈ 1943 સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજનું સુકાની પદ સંભાળ્યું અને તેને નેતાજીનું બિરુદ પણ ધારણ કરેલું હતું. અને તેને સૂત્ર આપેલા જે છે એ તો તમે ક્યારેક ને ક્યારેક સાંભળેલા જ હશે કે ચલો દિલ્હી, જય હિંદ, પછી તું મુજે ખૂન દો, મેં તુમે આઝાદી દૂંગા, આવા સૂત્ર જે છે એ પણ તેને પ્રચલિત કર્યા હતા. તેમણે દક્ષિણ એશિયાના દેશો જે છે એમાં પ્રવાસ કર્યો. દક્ષિણ પૂર્વ એશિયાના દેશો એટલે ક્યાં થશે? અહીંયા આપણે શ્રીલંકા જે છે, મ્યાનમાર છે, અથવા તો એ બાજુના જે દેશો જે છે, મ્યાનમાર બાજુના, હાલનું જે મ્યાનમાર છે એ બાજુના દેશો જે છે એની તેને મુલાકાત લીધી. થાઈલેન્ડ, મ્યાનમાર, અને ભારતીયો પાસે માતૃભૂમિની સ્વતંત્રતા, એટલે કે હવે એવો સમય આવી ગયો છે કે હવે આપણે આપણા દેશને આઝાદ કરવો પડશે, તો એના માટે જે ભારતીય લોકો જે છે એ ભારતીય લોકોને ભેગા કરવા લાગ્યા અને તેને કામ ચલાવ સરકાર છે એનું પણ નિર્માણ કરી દીધું. 1943 એક પ્રકારની તેને ભારતીય સરકાર જ બનાવી નાખી. તો 1943 સુભાષચંદ્ર બોઝે સિંગાપુર, અહીંયા આપણે દેશ પણ યાદ રાખવાનો છે, સિંગાપુરમાં કામ ચલાવ સરકાર જે છે એની સ્થાપના કરી અને આરજી હુકુમતે આઝાદ હિંદ એવું એને નામ આપેલું. સુભાષચંદ્ર બોઝે લશ્કરના સર્વોચ્ચ વડા તરીકે હોદ્દો સંભાળ્યો અને કામ ચલાવ સરકારે ઇંગ્લેન્ડ અને અમેરિકા સામે યુદ્ધ કર્યું. વિચાર કરો જોઈએ કે આ એક પ્રકારના એવી આપણે એમ કહી શકીએ કે ભારતીય સરકાર એક આખી આખી બની ગઈ છે, અને આ એવી સરકાર અથવા તો એવું મહત્વ ધરાવે છે કે જે એક પ્રકારે ચુનૌતી આપે છે. કોને? તો કે અમેરિકા અને ઇંગ્લેન્ડ જેવા દેશો એની સામે પણ યુદ્ધ કરવાની તે ચેતવણી આપે છે. તો આઝાદ હિંદ ફોજ જે છે આપણે અત્યાર સુધી વાત કરી એ કેવી રીતના કામ ચલાવ સરકાર અથવા તો સુભાષચંદ્ર બોઝે કેવી રીતે આગેવાની લઈ અને કાર્ય કરેલું હતું એના વિશે. હવે વાત કરીએ આપણે છેલ્લો મુદ્દો કે જેમાં આઝાદ હિંદ ફોજ છે એની કઈ કામગીરી હતી એના વિશે આપણે ચર્ચા કરીએ. તો આઝાદ હિંદની કામ ચલાવ સરકાર જે છે એના વડા કોણ બન્યા હતા? આપણે અગાઉ જ વાત કરી કે સુભાષચંદ્ર બોઝ જે છે એના વડા બન્યા, અને ફરી પાછી આ જે આઝાદ હિંદ ફોજ જે છે કે જેની સ્થાપના કોણે કરી હતી? તો કેપ્ટન મોહનસિંહ જે છે એને એની સ્થાપના કરી હતી. કેપ્ટન મોહનસિંહે જેની સ્થાપના કરી હતી એનું આગેવાની જે છે એ કોણે સંભાળી હતી? તો સુભાષચંદ્ર બોઝે સંભાળી હતી. સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજમાં અલગ અલગ પ્રકારની લશ્કરી ટુકડી પણ ઊભી કરી હતી, અને આ આઝાદ હિંદ ફોજે ભારતની પૂર્વ સરહદે આરાકાન અને ઇમ્ફાલના ભાગ પર વિજય પણ મેળવ્યો હતો. ધીમે ધીમે કરતા આપણે વાત કરીએ પ્રમાણે કે બર્મા જે છે અથવા તો હાલનું મ્યાનમાર જે છે એ જગ્યાએથી તેને વિદ્રોહ કરવાનો શરૂ કર્યો, અને એ જગ્યાએ હાલ આપણે પ્રદેશ આવેલા છે મણિપુર, નાગાલેન્ડ,
એ બધા જે વિસ્તાર જે છે આરાકાનની પહાડીઓ છે એ બધા વિસ્તાર જે છે ત્યાંથી તેને શું કર્યું તો કે ત્યાંથી તેને વિરોધ કરવાનો શરૂ કર્યો અને ત્યાંની કેટલીક અંગ્રેજોની છાવણી હોય ને એમાં પણ તેને વિજય મેળવ્યો. ત્યારબાદ પુરવઠાના ભયંકર તંગી અને વરસાદ જે છે એ વરસાદને કારણે આજે આઝાદ હિંદ ફોજ જે છે એને પૈસેહટ કરવી પડી અથવા તો સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે કેટલાક રૂપિયા જે છે એ આ લોકો પાસે હોય. ભારતની સ્થિતિ તો ખૂબ જ કંગાળ હતી, તો પણ કેટલાક આગેવાનો આગળ આવ્યા, કેટલાક લોકોએ પોતાનું સોનું જે છે એ પણ આંખ બંધ કરી અને સુભાષચંદ્ર બોઝને આપી દીધું. પણ એને લીધે કેટલો ખોરાક જે છે એ ચાલી શકે, કારણ કે આટલી મોટી ફોજ જે છે એને ખોરાક પણ આપવો પડે કે નહીં. અને જે આપણે મુખ્ય કારણ કહી શકીએ કે વરસાદ જે છે એ સમયે ખૂબ જ ભયંકર એવો વરસાદ પડ્યો જેને લીધે પણ પીછેહટ કરવી પડી હતી. જાપાન ઉપર અમેરિકા દ્વારા અણુબોમ્બ ફેંકાયો, એ પણ તમને ખ્યાલ જ હશે કે જાપાનના હિરોશિમા અને નાગાસાકી ઉપર અણુબોમ્બનો પ્રહાર કર્યો. જાપાન હાર્યું એટલે યુદ્ધની પરિસ્થિતિ છે એ બદલાઈ અને આઝાદ હિંદ ફોજ જે છે એનું ભવિષ્ય રહ્યું નહીં. કારણ કે જાપાન જે છે એ જાપાને આઝાદ હિંદ ફોજને એવો એક આશ્વાસન આપ્યું હતું કે અમે તમારી મદદ કરશું. આવું તમને એ પિક્ચરમાં પણ જોવા મળે છે. પણ જાપાનની પોતાની જ પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે તે મદદ કરી શક્યું નહીં. અને આપણે એમ કહી શકીએ કે 4000 જેટલા સૈનિકો જે છે એને ખુંવારી થઈ અથવા તો મૃત્યુ પામ્યા અને 25000 સૈનિકો જે છે એ પણ કેદ પકડાયા હતા. તો નેતાજીએ પ્રતિજ્ઞા લીધી હતી કે હવે નેતાજી જે છે એ પોતે ભારત છોડીને જતા રહે છે અને તેને એવી પ્રતિજ્ઞા પણ લીધી હતી કે હું ગુલામ ભારતમાં અથવા તો ગુલામ હિન્દુસ્તાનમાં પગ મૂકીશ નહીં. નેતાજી રંગૂન અને બેંગકોક છોડીને વિમાન માર્ગે પોતે આગળ વધ્યા હતા. જાપાને કરેલી જાહેરાત મુજબ 18 ઓગસ્ટ 1945ના રોજ ફોર્મોસાના તાઇપેઈ વિમાનની મથક જે છે ત્યાંથી વિમાન ઉપડ્યું અને તરત જ એમાં આગ લાગી જેમાં નેતાજી સખત દાઝ્યા અને તે અવસાન પામ્યા. આવું કોણે કીધેલું છે? તો કે જાપાને કીધેલું છે, પણ ખરેખર હજી પણ એની પુષ્ટિ થયેલી નથી કે સુભાષચંદ્ર બોઝ જે છે એ પછી ક્યાં જતા રહ્યા. કારણ કે એ સમયે જેટલા લોકોની ધરપકડ થઈ હતી એમાંથી ઘણા બધા લોકો જે છે એને ફાંસીની સજા આપી દેવામાં આવી હતી. તો સુભાષચંદ્ર બોઝ જે છે એને ભારત છોડી દીધું અને તે પોતે હવાઈ માર્ગે પોતે કોઈ જગ્યાએ ગયા છે એ તો કોઈને ખ્યાલ નથી. પણ જાપાન દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે એ જ્યારે પ્લેનમાં પોતે સફર કરતા હતા ત્યારે તેનું પ્લેન જે છે એ ક્રેશ થઈ ગયું અને એમાં જે નેતાજી સુભાષચંદ્ર બોઝ જે છે એ મૃત્યુ પામેલા છે. તો હાલ આપણે આ વાત કરી આઝાદ હિંદ ફોજ અને નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશે. હાલ આપણે આ ચેપ્ટરમાં આટલું રાખીએ છીએ. આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 4 જે છે એની ચર્ચા કરશું. આભાર.